સોશિયલ મીડિયામાં કોઈ સારી વાત હોય છે તો કોઈ નઠારી પણ દરેક પોલીસ મદદ કરી શકે છે વિવાદ સર્જાય છે અને હાલ તો આ ઘટના જ એવી એક સામે આવી રહી છે કે રક્ષક જ ભક્ષક બન્યું છે આ બાબતે વાત કરીએ તો મોરબીમાં યુવક ફ્રેન્ડશીપમાં હોય ત્યારે વાત થયેલ વિડિયો કોલના સ્ક્રીનશોટ પાડી તથા ફોટોગ્રાફ અને 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 વાયરલ કરી અન્ય આરોપી પોલીસ કોન્સ્ટેબલ યુવતીના ન્યુડ વિડીયો તથા ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી યુવતીને બહેનને મોકલી યુવતીને તેની સાથે ફ્રેન્ડશીપ ચાલુ રાખવા દબાણ કરી તથા યુવતીના કુટુંબ સમાજમાં બદનમી કરી નાખવાની ધમકી આપી હતી આ બનાવ અંગે ભોગ બળનાર યુવતીએ આરોપી બની શખ્સને વિરુદ્ધ મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મૂળ હળવદના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ગોપાલ સોસાયટીમાં રહેતા કાજલબેન સુભાષભાઈ કટડિયા જાવેદ ઉમર 23 એ આરોપી સંદીપ વાસુદેવભાઈ હડિયલ રહે છે ચરડવા તાલુકા હડ હળવદ તથા હરેશભાઈ ગંસિયાંભાઈ ચૌહાણ આમડ પોલીસ કોન્સ્ટેબલ રહે છે હળવદ વાળા વિરુદ્ધ મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે સન 2016 થી આજ દિન સુધી ફરિયાદીની અગાઉ આરોપીઓ સાથે ફ્રેન્ડશિપમાં હોય છે દરમિયાન ફરિયાદી તથા આરોપીઓ સાથે શેર કરેલ ફોટા તેમજ ફરિયાદી તથા આરોપીઓને વચ્ચે થયેલ વિડિયો કોલના આરોપીએ ફરિયાદીની જાણ બહાર સ્ક્રીન રેકોર્ડિંગ કરી લઈ ફરિયાદ આરોપી સાથે ફ્રેન્ડશીપમાં રહેવા ન માંગતા હોય જેનું મનદુઃખ રાખી આરોપી સંદીપ વાસુદેવભાઈએ ફરિયાદીના ન્યુડ વિડીયો તથા ફોટોગ્રાફ વાયરલ કરી તેમજ આરોપી હરેશભાઈ ઘનશ્યામભાઈ પોલીસ સ્ટેશન કોલ સ્ટેબલે ઇન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી

ની કલમ છાસઠ સી ઈ અડસઠ સડસઠ એ મુજબ ગુનો નોંધીને ને ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે બીએસ એસ સાથે શ્રીકાંત પટેલ મોરબી